લુપ્ત થતી દરિયાઈ પ્રજાતિ વ્હેલ શાર્કના સંરક્ષણ અને સંવર્ધન અભિયાન અંતર્ગત વન વિભાગ દ્વારા કાર્યક્રમ ગીર સોમનાથના સૂત્રાપાડ મુકામ યોજવામાં આવ્યો હતો. વિદેશમાંથી સૌરાષ્ટ્રના સાગરકાંઠે પ્રજાજન માટે આવતી વ્હેલ શાર્કની મોટી માત્રામાં માછીમારીના પગલે લુપ્ત થતી પ્રજાતિમાં સમાવેશ થયો છે. સૂત્રાપાડાના સાગર તટે બાળકોએ 100થી વધુ વ્હેલ શાર્કના રીતસિલ્પ તૈયાર કરી અભિયાનમાં સહભાગી બન્યા હતા, તો માછીમાર સમુદાયનું મહત્વ પણ યોગદાન રહ્યું હતું. લાખો રૂપિયાની નુકસાની કરી કરે છે વ્હેલ શાર્કનું જતન. વ્હેલ શાર્ક સમગ્ર વિશ્વમાં સૌથી મોટી પ્રજાતિની માછલી ગણાય છે. ખાસ કરીને ડિસેમ્બરથી માર્ચ સુધીના સમયગાળામાં આ વિદેશી દરિયાઈ પ્રજાતિની માછલી સૌરાષ્ટ્રના દરિયા કિનારે પ્રજનન માટે પ્રતિવર્ષ આવે છે. પરંતુ વર્ષ 2001 પહેલાં મોટી માત્રામાં આ માછલીના શિકારના પગલે ધીમે ધીમે આ દરિયાઈ પ્રજાતિ લુપ્ત થવાના આરે આવી જતા ભારત સરકાર દ્વારા વ્હેલ શાર્કને શેડ્યુલ 1ના પ્રાણીમાં સમાવેશ કરી તેના સંવર્ધન અને સંરક્ષણ માટે મહાઅભિયાન હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં સ્થાનિક મચ્છીમાર સમુદાયનો સહકાર જરૂરી બન્યો હતો. વર્ષ 2007માં પ્રખર રામાયણી મોરારી બાપુએ આ અભિયાન અંતર્ગત એક જાહેર કાર્યક્રમ યોજી વ્હેલને વહાલી દીકરીનો દરજ્જો આપી તેના રક્ષણ માટે માછીમાર સમુદાયને આહ્વાન કર્યું હતું, જેને માછીમાર સમુદાયે હોશે હોશે આવકારી વ્હેલ શાર્કના બચાવ અભિયાનમાં સહભાગી બન્યા હતા. આજે 2016માં વહાલી વ્હેલ શાર્ક દિવસની આપણે ઉજવણી કરી સૂત્રાપાડા બંદર મુકામે, અને આ વ્હેલ શાર્કને બચાવવા માટે એના સંરક્ષણ માટે સને 2001માં વન વિભાગ ગુજરાત દ્વારા અને શેડ્યુલ વન્ય પ્રાણી સંરક્ષણ ધારો 1972ના શેડ્યુલ 1માં સમાવેશ કરી અને એના રક્ષણ અને સંરક્ષણ માટે વિશિષ્ટ આયોજન કરેલ, અને તેના અંતર્ગત પૂજ્ય મોરારી બાપુએ પણ એક આવી રીતે સમારંભ કરી, અને અમારા માછીમાર ભાઈઓ છે જે વેરાવળ, સૂત્રાપાડા, ધામળેજ, માંગરોળ, આ તમામ માછીમાર ભાઈઓને એક સારો સંદેશો આપ્યો કે આ વહેલી વહાલી જે વ્હેલ શાર્ક છે એ આપણા સૌરાષ્ટ્રના દરિયા કિનારે એના પ્રજનન માટે એના બચ્ચાને જન્મ આપવા માટે આવે છે, તો આપણી દીકરી કહેવાય, દીકરી એના સાસરે એના પિતૃના ઘરે આવે છે, તો આપણે એનું સંરક્ષણ કરવું જોઈએ. અને આ અમારા તમામ માછીમાર ભાઈઓએ, ખાસ કરીને વેરાવળ, સૂત્રાપાડા, ધામળેજ, મૂળ દ્વારકા, માંગરોળ, આ તમામ માછીમાર ભાઈઓએ અને સમાજે આ એક બહુ પ્રશંસનીય કાર્ય કર્યું છે, અને આ બીડું ઝડપી અને સને 2007થી અત્યારે 2016 સુધીમાં 619 વ્હેલ શાર્કને પોતાની ઝાડમાંથી મુક્ત કરી અને એને જીવતદાન આપી અને દરિયામાં મુક્ત કરેલ છે, જે ખૂબ જ પ્રશંસનીય કાર્ય છે. આજે વ્હેલ શાર્ક છે એ વિશ્વ સ્તરે ખૂબ જ કિંમતી છે, અને જ્યારે માછીમાર ભાઈઓ એને જ્યારે આ રીતે માછીમારીમાં લે છે ત્યારે જ્યારે એને ઇન્ટરનેશનલ માર્કેટ વચ્ચે ત્યારે ખૂબ જ મોટી કમાણી થાય છે, એની ખૂબ જ મોટી સારી કમાણી થાય છે. તેમ છતાં અમારા માછીમાર ભાઈઓએ વ્હેલ શાર્કને બચાવવા માટે એક પોતાની કિંમત પણ જતી કરી અને એક બહુ સારું યોગદાન આપેલ છે, એ બદલ ખરેખર ખૂબ જ પ્રશંસનીય છે, અને અમે એની માટે ગર્વની લાગણી અનુભવીએ છીએ. સૌરાષ્ટ્રના કિનારા પર વસતા જે માછીમાર ભાઈઓ છે તેને પૂરેપૂરો સહયોગ આપ્યો છે, જે સરાહની છે. આજે છેલ્લા 12 વર્ષ સુધીમાં લાખો રૂપિયાની પોતાની કમાણીને જતા કરી, પોતાની લાખો રૂપિયાની એને જાળ અને નુકસાની ભોગવીને છતાં પણ એને એક દીકરી તરીકે અપનાવી, અને આજે એમ માની લો કે કેટલા 12 વર્ષના સમયગાળા દરમિયાન 619 જેટલી વ્હેલ શાર્કોને વન વિભાગ દ્વારા બચાવી, અને તેની અંદર જેના અનુસંધાને વાત કરું તો જ્યારે આંધ્રપ્રદેશ જેવા પ્રદેશની અંદર, આંધ્રપ્રદેશ સ્ટેટની અંદર પણ ગુજરાતના એક મોડલ તરીકે એને પેલી ગણી, અને એ પણ એ આજે આ વ્હેલ શાર્ક બચાવ માટેની કાર્યવાહી ચાલુ કરી રહી છે. 10-12 ટન વજન ધરાવતી અને 30-40 ફૂટની લંબાઈ ધરાવતી વ્હેલ શાર્કના કુલ વજનના 10% જેટલા વજનનું તેનું લિવર હોય છે. 2001 પહેલા સ્થાનિક માછીમારો દ્વારા વ્હેલ શાર્કનો શિકાર થતો, અને વૈશ્વિક બજારમાં આ માછલીની ઊંચી કિંમતના પગલે માછીમારને એક માછલી દીઠ 2.5-5 લાખ જેવી માતબર રકમ ઉપજતી હતી. જો કે રાજ્ય સરકાર અને મોરારી બાપુ દ્વારા સૌરાષ્ટ્રના સમુદ્રમાં પ્રજનન માટે આવતી આ માછલીને વહાલી દીકરીનો દરજ્જો આપતા માછીમાર સમુદાયે લાખોની કમાણી કરી વ્હેલ શાર્કના સંરક્ષણ અને સંવર્ધનમાં સહભાગી બન્યા છે. છેલ્લા 12 વર્ષના અભિયાન દરમિયાન 619થી વધુ વ્હેલ શાર્કનો બચાવ કરાયો છે. ગુજરાતમાં ચાલતા વ્હેલ શાર્ક બચાવ અભિયાનથી પ્રભાવિત થઈ આંધ્રપ્રદેશમાં પણ ચાલુ વર્ષથી વહાલી વ્હેલ શાર્કનું બચાવ અભિયાન હાથ ધરાયું છે. અત્યાર સુધી
વેલશાર્કની કિંમત 2-5 લાખ રૂપિયાની આસપાસ અમને એક માછીમારને મળતી હતી. હું માનું છું ત્યાં સુધી 2007 પહેલાં અમે લોકો આ મારતા જ હતા, પણ જ્યારથી સરકારશ્રીએ વેલશાર્ક બચાવવા માટેની કામગીરીનું એક આહ્વાન આપ્યું, સાથે 2007માં મોરારીબાપુએ પણ કીધું એમ કે વેલશાર્ક છે એક તમારી દીકરી છે, જેમ આપણે હિન્દુ સમાજ ગાયને માતા માને છે અને એને બચાવવા માટે એની કોઈ કિંમતની કોઈ ગણના જ ન હોય, બધું જ જોતું કરવું પડે, એ જ રીતે અમે લોકો વેલશાર્કને બચાવીએ છીએ. અને વેલશાર્કને બચાવવા માટે અમે અમારી જે આવક હતી એને પણ અમે કાયમી માટે લાત મારી દીધી છે, તિલાંજલિ આપી દીધી છે, પણ અમે અમારા જાનના જોખમે પણ અમે કે વેલશાર્કનું રક્ષણ કરીએ છીએ અને મુક્ત કરીએ છીએ જાળમાંથી દરિયામાં. આજે અમારી ઓછામાં ઓછી 200 બહેનોએ પોતાની રોજગારી બંધ રાખીને આમાં હાજરી આપી છે. આ ગુજરાતને જે માછીમાર ભાઈઓ જે આપણા ગુજરાતને જે ગૌરવ અપાયું છે એનું જ્યારે ઇન્ટરનેશનલ લેવલે અને નેશનલ લેવલે જ્યારે વર્કશોપમાં મિટિંગોમાં જ્યારે એનું બધું બતાવવામાં આવ્યું અને જ્યારે એની મિટિંગો થઈ અને મિટિંગની અંદર ફોટોગ્રાફ્સ અને ડોક્યુમેન્ટ બતાવવામાં આવ્યા ત્યારે એનાથી ખૂબ જ પ્રભાવિત થઈ અને આંધ્રપ્રદેશ સરકારે પણ ગુજરાતની મોડલની જેમ એનું અનુકરણ કરવા માટે એ લોકોએ પણ વેલશાર્ક બચાવનો એક પ્રોજેક્ટ ચાલુ સાલે શરૂ કર્યો છે. અને ગુજરાતના માછીમારો ભાઈઓ જે રીતે કામ કરે છે એ જ રીતે એ લોકો હવે પણ ધીરે ધીરે કામ કરતા શીખી ગયા છે, એ પણ અમે અમારા સમાજ માટે અને અમારા દેશ માટે અને અમારા માછીમાર ભાઈઓને સમાજ માટે જે કામ કર્યું છે એને અમને ગૌરવ અપાયું છે. ગીર સોમનાથના સુત્રાપાડા ખાતે યોજાયેલ આ અભિયાન અંતર્ગત આ માછીમારો સમુદાયના બાળકોએ સમુદ્ર તટે 100થી વધુ વેલ શાર્કના રેત શિલ્પ તૈયાર કર્યા હતા, તેમજ વિદ્યાર્થીઓએ બચાવ ગીત અને માહિતી વિભાગ તરફથી અસરકારક નાટક રજૂ કરવામાં આવ્યું હતું. રાકેશ પરડવા, ગીર સોમનાથ.